हेलो माय डियर स्टूडेंट्स, हाउ आर यू? आई एम मनीषा मालानी फ्रॉम ज्ञान मंजरी विद्यापीठ महुआ। वीडियो लेक्चर में फरी आपनु हार्दिक स्वागत करू छू। तो विद्यार्थी मित्रों, लास्ट वीडियो नी अंदर आपणे चैप्टर नंबर 3 छे ए जोयु हतो, अने जे बाकी छे एमनो अभ्यास छे आजे करीशु। तो एक वार नजर करी लईए के चैप्टर नंबर 3 छे क्यां सुधी आपणे कम्प्लीट कर्युं हतुं। तो भोज नामनो राजा जे हतो, अ किंग नेम भोज वोज ध लवर ऑफ द लर्निंग, लवर ऑफ द फाइन आर्ट्स एंड डिवोटी ऑफ सब्जेक्ट्स। तो राजा भोज छे એ વિદ્યાપ્રેમી હતો, કલાપ્રેમી હતો અને પ્રજાપ્રેમી પણ હતો। તો આથી તેની રાજ્યસભામાં દૂર દૂરના દેશોમાંથી અનેક વિદ્યાનિપુણ પંડિતો આવતા હતા। સો મેની સ્કોલર્સ એક્સપર્ટ ઇન ધ લર્ડ્સ યુઝ ટુ કમ ટુ હિઝ રોયલ એસેમ્બલી ફ્રોમ હેર ઓફ કન્ટ્રીઝ। તો અલગ અલગ દેશોમાંથી એની રાજ્યસભામાં છે એ વિદ્યાનિપુણો આવતા હતા। એકવાર ભોજ મહેલના ઝરૂખામાં બેઠેલો હતો। વન્સ ભોજ વોઝ સીટેડ ઇન ધ રાઉન્ડ વિન્ડો ઓફ ધ પેલેસ। તો એકવાર રાજા ભોજ છે એ ત્યાં બેઠો હતો। તો તે માર્ગમાં અનેક એક નવા આવનાર અપરિચિત યુવકને જુએ છે। તો એ એકવાર અપરિચિત યુવકને આવતા જુએ છે। પછી તે બંને વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ થાય છે, નવે બંને વાતચીત કરે છે। યુવક કહે છે કે હું ઘટ પંડિત પૂર્ણ જ્ઞાની છું। તો ભોજ રાજા કહે છે, ઘટ પંડિત એટલે શું? તો યુવક કહે છે કે જેમ ઘડામાં છલોછલ પાણી હોય છે તેવી જ રીતે મારામાં પણ પૂરેપૂરું જ્ઞાન છે એ સમાયેલું છે, એટલા માટે હું મારી જાતને ઘટ પંડિત માનું છું। તો ભોજ રાજા કહે છે કે યુવકનું ગર્વપૂર્ણ વચન સાંભળીને પોતાની જાતને તેનાથી પણ ચડિયાતી માની અહંકાર સાથે કે જો તું ઘડો છે તો હું મદગર હથોડા તરીકે વર્તું છું। તો મદગર છે એ પોતાના પ્રહાર વડે ઘડાનો નાશ કરે છે, હું પણ ઘડારૂપ તમારો વિનાશ કરીશ। તો અહીંયા સુધી આપણે જોયું હતું। નેક્સ્ટ આપણે જોઈએ, યુવક યદી ભવાન મદગરત્વેન વર્તિષ્યતે તહી અહમ અગ્નિહ ભવામી। તો યુવક કહે છે કે જો આપ મદગર એટલે કે હથોડા તરીકે વર્તશો તો હું અગ્નિ બનું છું। શું કહે છે? કે તો હું અગ્નિ બનું છું। દહન કર્મા અગ્નિહ ભૂત્વા મદ ગરમ ભસ્મ કરિષ્યામિ। તો બાળવાનું કર્મ કરનાર અગ્નિ થઈને હું મદગર હથોડાને ભસ્મીભૂત કરી નાખીશ। હવે સ્વાભાવિક છે કે અગ્નિની અંદર આપણે કોઈ પણ લોખંડને નાખીએ તો પીગળી જાય છે। તો અહીંયા શું કહે છે કે જો તમે અગ્નિ હશો, અરે સોરી, તમે હથોડો છો તો હું અગ્નિ છું, હું તમારો વિનાશ કરીશ। યંગ મેન, ઇફ યુ આર કિલ હમર આઈ વિલ બીકમ ફાયર। શું કહે છે? તો હું ફાયર છું, અગ્નિ છું। બીકમિંગ ફાયર વિચ ડઝ ધ વર્ક ઓફ યુરિંગ આઈ વિલ। તો શું કહે છે કે હું તમને ભસ્મીભૂત કરી નાખીશ। ભોજઃ ત્વમ યદી વહિત્વેન વર્તિષ્યતે તહી અહમ વૃષ્ટિઃ ભવિષ્યામિ। તો શું કહે છે રાજા ભોજ કે જો તું અગ્નિ તરીકે વર્તીશ તો હું વરસાદ બનીશ। હવે ગમે એવી અગ્નિ હોય એના ઉપર વરસાદ પડે તો શું થાય? અગ્નિ છે એ બુજાઈ જાય છે। તો વૃષ્ટિઃ પુરતઃ અગ્નિઃ સ્થાતુમ ન શક્નોતિ તથા ત્વમપિ મમ પુરતઃ સ્થાતુમ ન શક્નોષિ। તો વરસાદની આગળ અગ્નિ ઊભો રહી શકતો નથી, તેમ તું પણ મારી આગળ ઊભો રહી શકીશ નહીં। જો આ બંને વચ્ચેનો જે સંવાદ છે, કોઈ એકબીજાને છે ચડિયાતું માનવા માટે તૈયાર થતા નથી, પોતાની જાતને વધારે ઊંચી માનવા માટે રેડી છે। ભોજ ઇફ યુ બીકમ ફાયર આઈ શેલ બીકમ રેઇન ધ ફાયર કેન નોટ સ્ટેન્ડ બિફોર ધ રેઇનફોલ। શું કહે છે કે તમે મારી સામે ઊભા રહી શકશો નહીં, સિમિલરી યુ કેન નોટ સ્ટેન્ડ ઇન ફ્રન્ટ ઇઝ મી। શું કહે છે કે તમે મારી આગળ છે ઊભા રહી શકશો નહીં। યુવક વૃષ્ટિમ તું વાયુ સ્વબલેની યત્ર કુત્રાપી વાહી તું મહર્તી। તો હવે યુવક કહે છે કે વરસાદને તો પવન પોતાની શક્તિથી જ્યાં ત્યાં વહી જાય છે, ગમે એવો વરસાદ હોય પણ એટલો પવન ફૂંકાય જોરથી તો વરસાદને તો ગમે ત્યાં ફેંકી દે છે। વૃષ્ટિરૂપમ ભવંતુ મહમ વાયુ ભૂત્વા ઇતઃ તતઃ વહિષ્યામિ।
तो वरसाद रूपे रहेला आपने हूँ पवन थईने आमतेम वही जईश, हूँ पवन बनीश तो तमने आमतेम छे वही जईश। यंग मेन बट विंड इज एबल टू ब्लो रेन एनीवेर विथ इट्स ओन फोर्स बिकमिंग ध विंड, शू कहे छे तो हूँ विंड पवन बनीश। आई विल बिलो यू हियर एंड धेर वेन यू आर इन द फॉर्म ऑफ रेन, शू कहे छे के वरसाद रूपे रहेला आपने हूँ पवन थईने आमतेम वही जईश। भुजः यदि भवान् तात्त्वेन वर्तिष्यते तहि अहम् वायुभक्षकः भुजगः भविष्यामि, तो कहे छे के भोज जो तमे पवन तरीके वर्तशो तो हूँ पवन ने खाई जनार सर्प बनीश, हवे सर्प छे पवन ने खाई जाय। भुजगः भुजगः समम सततम वायु रूपम भवन्तम् भक्षयिष्यामि, तो सर्प थतो हूँ सतत पवन रूप तमारू भक्षण करीश, शू कहे छे तो हूँ वायु बनीश, साप बनीश तो साप बनीश तो हूँ तमने खाई जाइश। भोज इफ यू आर विंड आई विल बिकमिंग अ स्नेक ईटिंग विंड बीइंग इन स्नेक, शू कहे छे हूँ साप बनीश। आई विल ईट यू हू आर इन द फॉर्म ऑफ द विंड, शू कहे छे के सर्प थतो हूँ सतत पवन रूप तमारू भक्षण करीश। युवक भवान यदि सर्प भविष्यति तहि अहम सर्प भक्षको, तो युवक आप जो सर्प थशो तो हूँ सर्प ने खानार गरुड़ बनीश, गरुड़ो भवामी सर्प भक्षको गरुड़ो भवामी, तो जो तमे साप थशो तो साप ने खाई जनार हूँ गरुड़ बनीश। यू मेन इफ यू बिकम ध स्नेक आई विल बिकम ध ईगल ईटिंग स्नेक, तो हूँ गरुड़ बनीश, गरुड़ छे साप ने खाई जशे। भोज वाक्यली वर्धयन त्वं यदि गरुड़ असि तहि अहम चक्रधारक विष्णु, शू कहे छे के भोज वाणीनी रमत वधारता, वाक्यली वर्धयन वाणीनी आ जे रमत छे एने वधारता के तो तू जो गरुड़ थाय तो हूँ चक्रधारी विष्णु छू, कोण छू चक्रधारक विष्णु, तो हूँ चक्रधारी विष्णु छू। भोज टेकिंग ध प्ले ऑफ वर्ड्स हेड इफ यू आर ध ईगल धेन आई एम विष्णु होल्डिंग सुदर्शन चक्र, तो हूँ चक्रधारी विष्णु छू। विष्णु गरुड़ारूढ़ भवती, तो विष्णु छे गरुड़ ऊपर सवार होय छे, विष्णु राइड्स ऑन ईगल, तो विष्णु छे गरुड़ ऊपर सवार होय छे। जो अहीं सरस मजानुं मैं चित्र मूक्यूं छे, तमने जोईने आम खुश थई जाओ, आनंद आवी जाय छे ने, गरुड़ छे अने एना ઉપર ભગવાન વિષ્ણુ છે સવાર થઈ રહ્યા છે। યુવક મનસા વિષ્ણુ પ્રણમ્ય ચ પાંડિત્યમ પ્રદર્શન અગ્રે વદતી, તો યુવક છે મનથી વિષ્ણુને પ્રણામ કરીને પંડિતાઈ બતાવતો તે આગળ બોલે છે, તો હવે પાંડિત્યમ પ્રદર્શયન અગ્રે વદતી, તો મનથી પહેલાં વિષ્ણુ ભગવાનને પ્રણામ કરે છે કારણ કે ભગવાન છે તો એમને વંદન કરે છે અને પોતાની પંડિતાઈ બતાવતો એ આગળ બોલે છે। યંગ મેન બોઈંગ ડાઉન ઓફ વિષ્ણુ મેન્ટલી એન્ડ ડિસિપ્લિન સ્કોલરશિપ ઇન કન્ટિન્યુઅસ, તો એ હવે આગળ કન્ટિન્યુ બોલે છે। યદિ ભવાન ચક્રધર વિષ્ણુ તહિ અહમ ભવતઃ મસ્તકસ્ય ઉપરિ શોભમાનમ મુકુટ અસ્મિ, શું કહે છે કે જો આપ ચક્રધારી વિષ્ણુ હો તો હું તમારા મસ્તક ઉપર શોભતો મુગટ છું, મુકુટ અસ્મિ તમારા મસ્તક ઉપર શોભનાર મુગટ છું, કોણ કહે છે આવું મુકુટમ સદા મસ્તકસ્ય ઉપરી એવ સંતિષ્ઠે, તો મુગટ છે સદા મસ્તકની ઉપર જ રહે છે। ઇફ યુ આર વિષ્ણુ હોલ્ડિંગ ચક્ર આઈ એમ ધ ક્રોન ધેટ લુક્સ બ્યુટિફુલ ઓન યોર હેર, ધ ક્રાઉન ઓલવેઝ અ સ્ટે ઓન ધ હેડ, તો એ હંમેશા મુગટ છે એ હંમેશા મસ્તકની ઉપર જ રહે છે। ભોજ યુવકસ્ય પાંડિત્યમ અનુભૂય તહી મુકટસ્ય ઉપરી શોભમાનમ પુષ્પહમ, તો હવે ભોજ છે એ યુવકની પંડિતાઈ અનુભવીને કહે છે કે તો હું મુગટની ઉપર શોભતું ફૂલ છું, પુષ્પમ અહમ એટલે કે ફૂલ છું, હું ફૂલ છું। એવમ અહમ અધુના તવો પરી સ્થાસ્યામિ, તો એમ હું અત્યારે તારી ઉપર રહીશ, એમ હું અત્યારે તારી ઉપર રહીશ, તું જો મુગટ હોય તો હું મુગટ ઉપર શોભનાર ફૂલ છું, તો અત્યારે હું તારી ઉપર રહીશ। ભોજ તો ભોજ છે
एक्सपीरियंसिंग द स्कॉलरशिप ऑफ द यंग मैन, तो अहीं छे युवकनी पंडिताई छे अनुभवी ने. देन आई एम द फ्लावर्स लुकिंग ब्यूटिफुल ऑन ध क्राउन, तो हूँ छे ए फूल छू तमारा ऊपर शोभतू छू. ધ ઇન ધ વે આઈ શેલ બી અબો યુ, તો હું હંમેશા તમારા ઉપર રહીશ. યુવક ભવાન યદિ પુષ્પમ ભવિષ્યતિ તહિ અહમપિ ભ્રમરો ભૂત્વા તવ પુષ્પસ્યોપરી સ્થાસ્યામિ, તો શું કહે છે યુવક કે આપ જો ફૂલ થશો તો હું પણ ભ્રમર થઈને તમારા ઉપર ફૂલની ઉપર રહીશ. જો તમે ફૂલ હોય તો હું ભ્રમર છું, ભ્રમર હંમેશા ફૂલની ઉપર હોય છે. તો આપ જો ફૂલ થશો તો હું પણ ભ્રમર, ભ્રમરો ભ્રમર થઈ અને તમારા ઉપર ફૂલની ઉપર રહીશ. યંગ મેન, ઇફ યુ બીકમ ધ ફ્લાવર્સ આઈ શેલ ઓલ્સો બીકમ અ બી એન્ડ બી ઓન યોર ફ્લાવર્સ. ભોજઃ એવમ ભવાન દ્વિરેફઃ તહિ અહમ સૂર્યઃ, તો શું કહે છે કે ભોજ એમ તમે ભ્રમર છો તો હું સૂર્ય છું. શું કહે છે, જો તમે ભ્રમર હોય તો હું સૂર્ય છું. પુષ્પસ્ય અંતઃ સ્થિતઃ ભ્રમરઃ સૂર્યાસ્ત કાલે બંદી ભવતી, તો ફૂલની અંદર રહેલો ભમરો છે એ સૂર્ય અસ્ત થતાં કેદ થાય છે. તો ભમરો છે સૂર્ય અસ્ત થાય એટલે કેદ થઈ જાય છે. અહમપી ત્વામ બંદીનામ કરિષ્યામિ, તો હું પણ તમને કેદી બનાવીશ. શું કહે છે, તો હું તમને કેદી બનાવી દઈશ. ભોજ ઇન ધીસ વે ઇફ યુ આર બી આઈ એમ ધ સન ધ બી ધેટ ઇન ઇનસાઇડ ધ ફ્લાવર્સ બીકમ અ પ્રિસન્સ ધેર એટ ધ ટાઈમ ઓફ ધ સનસેટ આઈ ટુ વિલ મેક યુ અ સ્પિન્સર. તો શું કહે છે કે હું તો તમને કેદી બંદી બનાવીશ. યુવક અહો ભવાન સૂર્યસ્ત હિ અહમ મહાપ્રભાવી રાહુ હો, યુવક વાહ તમે સૂર્ય છો તો હું મહાપ્રભાવી પ્રભાવશાળી રાહુ છું. રાહુસ્તુ સૂર્ય ગ્રસતે, રાહુ તો સૂર્યને ગ્રસે છે. યંગ મેન ઓહ ઇફ યુ આર ધ સન આઈ એમ વેરી પાવરફુલ રાહુ એન્ડ રાહુ સ્વલોસ ઓફ ધ સન, રાહુ છે એ સૂર્યને ગ્રસે છે. ભોજઃ કિંચિત ઉચ્ચેહ ભવાન રાહુ સહિત અહમ રાહુ રૂપાય તુભ્યમ દાનમ દાસ્યામિ, તો રાજા ભોજ છે એ શું કહે છે, જરા ઊંચે અવાજથી કહે છે કે જો તમે રાહુ હો તો હું રાહુ રૂપે રહેલા તમને દાન આપીશ. શું કહે છે, હું તમને દાન આપીશ. તો દાન ગ્રહણે ત્વયામ ગર્વ નીચેન શાંતઃ ભવિષ્યતિ, તો દાન લેવાથી તમારો આ ગર્વ છે નિશ્ચિત રૂપે શાંત થશે. તમારો આ જે ગર્વપૂર્ણ વાણી છે એ નિશ્ચયેન શાંતઃ ભવિષ્યતિ, નિશ્ચિત રીતે છે એ શાંત થશે. યુવકસ્ય યુવક વિહસ્ય ચાતુર્યેણ યદિ ભવાન દાની તહી અહમ સંતુષ્ટ. અહીંયા જો યુવક છે શું કહે છે, હસીને વિહસ્ય હસીને ચાતુર્યેણ મતલબ ચતુરાઈથી, જો તમે દાતા હો તો હું સંતુષ્ટ છું. જો તમે દાતા દાન આપવા માટે તૈયાર છો તો હું તો કેવો છું, સંતુષ્ટ છું. ભવતઃ દાનસ્ય પ્રયાસઃ નિષ્ફલઃ ભવિષ્યતિ, તો તમારા દાનની કોશિશ નિષ્ફળ જશે. હું સંતુષ્ટ છું, મને કોઈ દાનની જરૂર નથી. આજે તમારો પ્રયાસ છે એ સફળ થશે નહીં, નિષ્ફળ જશે. સર્વતઃ અલુબ્ધ અહમ ભવતઃ દાનમ ન ગ્રહિષ્યામિ, તો સર્વ રીતે નિર્લોભી હું તમારું દાન છે લઈશ નહીં. અહીંયા શું કહી દે છે યુવક, તમારું દાન છે એ હું લઈશ નહીં. યંગ મેન સિમિલર ક્લેવર એ થોડાક ઊંચા અવાજથી, ઇફ યુ પ્રેક્ટિસ જેટી ધેન આઈ એમ વન હુ કન્ટેન્ટ યોર ઇફર્ટ ઓફ ચેરિટી વિલ બી, એટલે શું કહે છે, તમારી જે દાનની કોશિશ છે નિષ્ફળ જશે. એવમ તરોતરમ વિવાદસ્તયો ભોજ યુવકયો મધ્યે યદા સંતોષસ્ય વિષયઃ સમુપસ્થિતઃ તદા સમાગતે સંતોષે સર્વ શાંતમ ભવતી ઇતિ વચનાનુસારમ વિવાદોપિ સ્વયમેવ શાંતઃ. તો આમ આગળ ને આગળ વિવાદમાં લાગેલા ભોજ અને યુવકની વચ્ચે જ્યારે સંતોષનો વિષય આવ્યો ત્યારે સંતોષ પ્રાપ્ત થતાં બધું શાંત થાય છે.
तो आ बने वच्चे जे कई विवाद चाली रह्यो हतो अने छेले संतोषनी वात आवे छे तो ए समय ऑटोमेटिकली स्टॉपेड द आर्ग्युमेंट ऑल्सो ऑटोमेटिकली स्टॉपेड जे कई आर्ग्युमेंट थती हती ए पोतानी मेळे ज छे शमी जाय छे। एकॉर्डिंग टू द मेक्सिमम वेन कंटेटमेंट कम एवरीथिंग बिकम क्वाइट द आर्ग्युमेंट ऑल्सो ऑटोमेटिकली स्टॉपेड तो ऑटोमेटिक छे बधुं स्टॉप थई जाय छे। अन्ते चतुरं ज्ञानेन गुणेन च उपेतं तं पंडितं युवकं प्रणम्य धाराधिपतिः भोजराजः अवदत। तो छेवटे चतुर तेमज ज्ञान अने गुण वडे युवक ते पंडित युवक ने प्रणाम करी अने धारादेशना स्वामी भोजराजे कह्युं अने छेले राजा भोज छे युवक ने प्रणाम करे छे अने कहे छे फाइनली बोइंग टू ध यंग स्कॉलर्स हु वॉज क्लेवर एंड एंडोर्ड विथ नॉलेज एंड रुचि भोज ध रूलर्स ऑफ धारा सेट्स। तो हवे धारा देशनो जे राजा छे एमने कहे छे अई घट पंडित गुण पूजके धारा देशे भवतः स्वागतम मस्ती। तो अहो घट पंडित गुणોના પૂજારી એવા ધારા દેશમાં આપનું સ્વાગત છે। કારણ કે જ્યારે સંતોષની વાત આવે છે ત્યારે બધો જ વિવાદ છે શમી જાય છે અને ભોજરાજા કહે છે કે ધારા દેશમાં તમારું સ્વાગત છે। ભવાન વિજયી જાતઃ તો આપ છે વિજેતા થયા છો। સંતુષ્ટમ જનમ ન કોપી પરાજેતુ મહર્તિ તો સંતુષ્ટ વ્યક્તિને કોઈ પણ હરાવી ન શકે। જે લોકો સંતોષી છે એને કોઈ પણ હરાવી શકતા નથી। ઓ ઘટ પંડિત યુ આર વેલકમ ઇન ધ કિંગડમ ઓફ ધારા ડેટ ઇઝ અ વર્શિપર ઓફ ક્વોલિટી યુ હેવ બિકમ વિક્ટરીસ તો તમે તમારું અમારા આ ધારા દેશમાં સ્વાગત છે। યતો હિ સંતોષ એવ પુરુષસ્ય પરમ નિધાનમ વર્તતે કેમ કે સંતોષ જ પુરુષનો શ્રેષ્ઠ ખજાનો છે। સંતોષ જ પુરુષનો શ્રેષ્ઠ ખજાનો છે બીકોઝ ઇન્ડીડ કન્ટેટમેન્ટ ઇઝ ધ ગ્રેટ ટ્રેઝર ઓફ મેન સંતોષ છે એ જ શ્રેષ્ઠ ખજાનો છે। તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 3 છે એ કમ્પ્લીટ થઈ ગયું છે। તો આનું ટ્રાન્સલેશન અને એક્સરસાઇઝ એ તમારે ફેસબુકમાં રાઇટ કરવાની છે। ટ્રાન્સલેશન આ PDFમાં છે અને સોરી આ PPTમાં છે અને એક્સરસાઇઝ છે એ હું તમને PDF છે સેન્ડ કરીશ। ઓકે તો બંનેની ટ્રાન્સલેશન અને એક્સરસાઇઝ બંનેની PDF છે હું તમને સેન્ડ કરીશ જ્યારે ટાઈમ મળે। બધું સાથે લખવાની જરૂર નથી, જ્યારે પણ ટાઈમ મળે ત્યારે આ ચેપ્ટર છે એ ફેસબુકમાં કમ્પ્લીટ કરી દેજો। અને ગ્રામરના ટોપિક છે, MCQ છે, જે વસ્તુ ટેક્સ્ટબુકમાં ફિલઅપ પોસિબલ હોય એ ટેક્સ્ટબુકમાં કરજો અને જે ટેક્સ્ટબુકમાં ફિલઅપ પોસિબલ ન હોય એ તમારે ફેસબુકમાં લખવાનું છે। ઓકે આશા છે કે આ ચેપ્ટરમાં તમને ખૂબ મજા આવી છે અને કંઈક શીખ્યા હશો, કારણ કે સંતોષ જ એ જ મનુષ્યનો શ્રેષ્ઠ ખજાનો છે। સંતોષ આવતા બધી જ વાત છે શમી જાય છે, બધો જ વિવાદ છે એ નષ્ટ પામે છે। થેન્ક યુ।